વડોદરામાં મહા રસીકરણ અભિયાન પ્રારંભે પ્રધાન યોગેશ પટેલે વિવાદિત નિવેદન આપ્યું. યોગેશ પટેલે કહ્યું કે જેણે કોરોનાની રસી મુકાવી હોય એને જ દિવાળી સુધી મફત અનાજ મળવું જોઈએ. આ મુદ્દે હું સીએમ રૂપાણીને રજૂઆત કરીશ તેવું પણ યોગેશ પટેલે ભારપૂર્વક જણાવ્યું. પ્રધાન યોગેશ પટેલના નિવેદનથી લોકોમાં રોષ ફેલાયો છે. જે આપણે ભારત સરકાર દ્વારા દિવાળી સુધીને મફત અનાજ આપવાનું છે તો અનાજ એને જ આપવું જોઈએ જેને રસી મુકાયું હોય. એવું આજે જ હું વાત કરવાનો છું, મુખ્યમંત્રીને વાત કરવાનું. એક મિનિટ. યોગેશ પટેલ કે જેમના આ નિવેદનથી લોકોમાં ભારોભાર રોષ છે અને તેઓ ભારપૂર્વક કહી રહ્યા હતા કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને તેઓ આ અંગે જાણ કરશે અને આ પ્રકારની જે વ્યવસ્થા છે તે થવી જોઈએ તેવું યોગેશ પટેલ તરફથી નિવેદન પણ સામે આવ્યું છે. જેણે રસી મુકાવી હોય એને જ મફત અનાજ મળવું જોઈએ, યોગેશ પટેલ તરફથી આ કહેવામાં આવ્યું છે. અને તેઓ રૂપાણીને પણ રજૂઆત કરશે, મુખ્યપ્રધાન રૂપાણીને રજૂઆત કરશે તેવું પણ તેઓ ભારપૂર્વક કહી રહ્યા છે. આ સ્ટેટમેન્ટના કારણે જે ગરીબ પરિવાર છે તેઓમાં ખાસ તો ભારોભાર રોષની લાગણી ઊભી થઈ છે. બુલેટિન રોકાઈશું, વધુ એક બ્રેક માટે આપ જોતા રહો ટીવી.